जय हिंद, वंदे मातरम। मोरबी झूलता पुल दुर्घटना में मृतक आत्माओं ने प्रथम तो खरा हृदय थी श्रद्धांजलि। जे मोरबी में गुजारी घटना बनी थी अने 136 थी प्लस लोकोए जान गुमावी छे, ए संदर्भे मोरबी में जयसुखभाई पटेल पोलिस नी समक्ष हाजर थया छे त्यारे एना समर्थन नी वात नथी। एक मोरबी मां एवी टोळकी एवा विद्रोहीओ एकत्रित थई गया छे अने जयसुखभाई पटेल ने टार्गेट करे छे, जेमां अमुक दिग्गज नेताओ जे 30-35 वर्षथी राज करी रह्या छे, दिग्गज नेताओना पण आशीर्वाद छे। कारण के जयसुखभाई पटेल एक तो पटेल छे अने उपरथी बिजनेस क्लासना एक उद्योगपति पण छे, तेने टार्गेट करी अने तोड़जोड़नी जे नीति मोरबीमां ट्रोलिंग चाली रही छे एना संदर्भे आजे वात करवी छे। जयसुखभाई पटेल एक ज टार्गेट केम? कायदो कायदानुं काम करशे, ए तो दिल्हीथी आदेश अने संदेश आवशे ए मुजब। कारण के जयसुखभाई पटेले झूलतो पुल मेंटेनेंस करावी दीधो, चालू कर दीधो, दुर्घटना बनी त्यां सुधी नगरपालिकाने खबर नहोती, चीफ ऑफिसरने खबर नहोती। मोरबीना चूंटायेला 52 वोर्ड छे मोरबीमां, 52 वोर्ड आप्या छे भारतीय जनता पार्टी ने, એ કોઈ સદસ્યોને ખબર નહોતી। એટલે આ બધું અંધારામાં ચાલે છે, કોઈને કશું ખબર નહોતી। કાલ હવારે કોઈ નગર દરવાજો વેચી દે, પાડા પુલ વેચી દે તો નગરપાલિકાને કે સદસ્યોને ખબર નહીં પડે। રામ ભરોસે હિન્દુ અટલ, જય જય શ્રી રામ। વાત કરવી છે ન્યાયની, કાયદાની, સંવિધાનની, કોન્સ્ટિટ્યુશનની। કાયદો જયસુખભાઈ પટેલની એકને જ કેમ લાગે? એફઆઈઆર દાખલ થઈ જેમાં ક્યાંય ચીફ ઓફિસરનો ઉલ્લેખ નથી, જે તે સમયના કલેક્ટરનો ઉલ્લેખ નથી, જે તે સમયની કમિટીનો ઉલ્લેખ નથી, નગરપાલિકાનો ઉલ્લેખ નથી, એફઆઈઆરમાં પણ નથી અને ચાર્જ ફ્રેમમાં પણ નથી। તો ગુજરાત પોલીસ દ્વારા ચાર્જશીટની અંદર પણ કોઈને સમાવેશ કરવામાં નથી આવ્યો, શું કામ નથી કરવામાં આવ્યું? શું કાયદો અને તમામ જવાબદારી ઝૂલતા પુલની ફક્ત જયસુખભાઈ પટેલની જ હતી? મલાઈ ખાધેલા પાડાના કાંઠ જેવા થઈ ગયેલા સરકારી અમલદારોની નહોતી? ચૂંટાયેલા ઢગલા મોઢે મત લઈને જાડી ચામડીના નેતાઓની નહોતી? હું બહુ સભ્ય ભાષા વાપરું છું, ફેસબુક અને મીડિયા દ્વારા જયસુખભાઈને સપોર્ટ પણ મળી રહ્યો છે અને સ્વાભાવિકપણે મળે કે જયસુખભાઈ એક પટેલ સમાજના આગેવાન કે શ્રેષ્ઠી નથી, સર્વ સમાજ માટે, દીકરીઓ માટે, કન્યા છાત્રાલય માટે, સમૂહ લગ્નો માટે દાનવીર, દાતા અને ભામાશા છે। તો સ્વાભાવિકપણે દરેક સમાજના લોકો જયસુખભાઈ પ્રત્યે સહાનુભૂતિ દર્શાવે છે, લાગણી દર્શાવે છે। મોરબીમાં અન્ડરગ્રાઉન્ડ કરંટ એક બે મીટિંગ થઈ પણ ગઈ છે અને આવનારા સમયમાં જો અન્ય ગુનેગારોને જે મોરબી પોલીસ દ્વારા, મોરબીની નેતાગીરી દ્વારા છાવરવામાં આવ્યા છે એના ઉપર જો કાયદેસરના પગલા ભરવામાં નહીં આવે, એફઆઈઆરમાં દાખલ એડિશનલ સપ્લિમેન્ટરી તરીકે નામ એડિશનલ કરી અને એની કાયદેસરની ધારાધોરણ મુજબની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા સમયમાં પટેલ સમાજ દ્વારા તેમજ અન્ય સમાજના સમર્થનથી મોરબીમાં જંગી રેલીનું પણ આયોજન છે। ગુજરાત રાજ્યના નિમેલા મોરબી જિલ્લાના કલેક્ટરશ્રી, અધિક્ષકશ્રી તેમજ ગુજરાત સરકારને આવેદનપત્ર આપી અને જરૂર જે કંઈ લાગશે તે જયસુખભાઈના સમર્થનમાં નહીં પણ કાયદાના સમર્થનમાં, સંવિધાનના સમર્થનમાં
एक जंगी रेली काटी ने आवेदन पत्र आपवामां आवशे अने सूतेला चमरबंधी अमलदारों ने जगाड़वामां आवशे के कायदो सर्व माटे सरखो छे, बिजनेसमेनो ने तोड़जोड़ माटे अलग कायदो अने सरकारी अमलदारों अने नेताओं माटेनो कायदो अलग ना होय तो टूंक समय नी अंदर पटेल समाजनी मीटिंग थई जवा मोरबी में पटेल समाजनी मीटिंग थवा जई रही छे। आप सौ मित्रों ने मारा आ मीडियाना माध्यम थी संदेशो देवा मांगु छू के समाजना भामाशा पती जाशे तो आवनारा समय में नवा भामाशा कोई पैदा नहीं थे। मोरबीनी ऐतिहासिक अने पुराणी धरोहर ने जाळवा माटे कोई आगळ नहीं आवे, कोई दानवीर नहीं आवे अने कोई भामाशा नवा नहीं बने। आप सर्वे समाज ने नम्र अरज अने विनंती छे, आओ सौ साथे मळी अने मृतकों ने योग्य न्याय अपावीए। तमाम जवाबदार अधिकारीओ पदाधिकारीओ अने नेतागण ने कायदेसर नी कार्यवाही थाय अने मृतक आत्माओना आत्मा ने शांति मळे एज अभ्यर्थना साथे जय हिंद, वंदे मातरम, भारत माता की जय।